हाल तो बनासकांठाथी पण महत्वना समाचार सामे आवी रह्या छे, ज्यां बनास बैंकना चेरमेन नो चार्ज पीराजी ठाकुर ने सौंपवामां आव्यो छे। चेरमेन नो चार्ज पीराजी ठाकुर ने आवता समर्थकों में खुशी जोवा मळी छे। पीराजी ठाकुर बनास बैंकना वाइस चेरमेन हता, हवे तेमने चेरमेन बनाववामां आव्या छे। आपने जणावी दईए गईकाले ज बनास बैंकना चेरमेन अणदा पटेले राजीनामुं आप्युं हतुं ने ते बाद हवे पीराजी ठाकुर ने बनास बैंकना चेरमेन बनाववामां आव्या छे। वधु माहिती साथे અલ્કેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। અલ્કેશ, પીરાજી ઠાકોર બનાસ બેંકના નવા ચેરમેન બન્યા છે? જી, જો કે સીધી વાત કરવામાં આવે તો બનાસ બેંકમાંથી ગઈકાલે અણદાભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ એક જ દિવસની ટૂંકા ગાળાની અંદર પીરાજી ઠાકોરને ચેરમેન પદ આપવામાં આવ્યું છે। વાત એ છે કે બાપર અમોથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે તેઓ ચૂંટાયા હતા અને ત્યારબાદ તેઓ બનાસ ડેરીના બનાસ બેંકના વાઇસ ચેરમેન બન્યા હતા। અને જો કે હવે અણદાભાઈ રાજીનામું આપ્યા બાદ પીરાજી ઠાકોરને બનાસ બેંકના ચેરમેનનો ચાર્જ આપવામાં આવ્યો છે, જેને લઈને તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે। જી જી, આભાર પૂરી માહિતી માટે। તો હાલ તો પીરાજી ઠાકોરને બનાસ બેંકના ચેરમેન બનાવવામાં આવતા સમર્થકોમાં ખુશીની લાગણી।